होली पर्व के एक दिन पहले शहर के एक निजी दवाई की कंपनी के कर्मचारियों ने प्री होली मनाया। शहर के रावपुरा में स्थित एक निजी दवाई की कंपनी में शनिवार को कर्मचारियों का हाफ डे होता है और इसके बाद दो दिन की होली की छुट्टी है। इसी वजह से आज कंपनी के महिला एवं पुरुष कर्मचारियों ने प्री होली मनाई, जहां इन सब ने हर्बल रंग का इस्तेमाल करते हुए पारंपरिक होली खेली और एक दूसरे को होली की बधाई दी। इस दौरान सब कर्मचारियों की ओर से कोरोना गाइडलाइन का पालन किया गया और बिना पानी के ड्राई होली का आनंद उठाया गया। ના બરોબર જ છે, કેમ કે આપણે જોઈ રહ્યા છીએ કે ડે બાય ડે કેસ ઇન્ક્રીઝ થઈ રહ્યા છે, તો આપણે એક બધું જ તંત્ર ઉપર નાખી દઈએ એ બરોબર નથી। પહેલી જવાબદારી આપણી પોતાની હોય છે, તો ત્રણ વસ્તુ બહુ જરૂરી છે, કીપ ડિસ્ટન્સ, હાથ વારંવાર ધોયા કરો અને વેર ધ માસ્ક। અમે પણ અત્યારે માસ્ક સેનિટાઇઝર બધું અમારી જોડે જ છે, બસ એ બગડે નહીં એટલે થોડી વાર માટે સાઈડ પર રાખ્યું છે। જેવું આ બધું પચશે એટલે અમે ઇકો ફ્રેન્ડલી કલર છે તરત સાફ થઈ જશે અને અમે પણ માસ્ક સેનિટાઇઝ વગેરે કરી લેશું। એટલે તંત્રની જવાબદારી તંત્ર નિભાવી રહ્યું છે, આપણી જવાબદારી છે કે આપણે એને બહુ થરલી ફોલો કરીએ। તો હું એવું કહેવા માંગીશ કે જે પણ તંત્ર કરે છે આપણે એનો સહયોગ આપવો એ આપણી બરોબર જવાબદારી છે। બહુ જ મજા આવી, બહુ જ મજા આવી। જો રિસ્ટ્રિક્શન અને રેગ્યુલેશન સાથે આ વસ્તુ થઈ શકતી હોય તો નાના પાયા ઉપર દરેક વ્યક્તિ આ કરવું જોઈએ। પરિવાર પરિવાર સાથે એન્જોય કરી શકે છે, સોસાયટીમાં નાના નાના સમૂહમાં પણ આ વસ્તુ થઈ શકે છે। હા, આપણે ધ્યાન રાખવું જોઈએ કે એ વધીને બહાર રોડ ઉપર ના આવી જાય, ટોળા ન વળી જાય, પાણીનો વ્યય ના થાય, કેમ કે આપણે બધા જ પાણીનું મહત્ત્વ સમજી રહ્યા છીએ। એટલે એટલીસ્ટ આપણે તિલક હોલી અથવા તો ઇકો ફ્રેન્ડલી કલર્સ છે એની સાથે આપણે રમી શકીએ। પાકા કલર્સ જે શરીરને, આંખને, ત્વચાને નુકસાન કરતા હોય એવા કલરને એવોઈડ કરવા જોઈએ, પાણીનો વધારે પડતો વ્યય પણ એવોઈડ કરવો જોઈએ। પણ એટલીસ્ટ તિલક હોલીથી આપણે આપણું જે સંસ્કૃતિ છે બીજી નેક્સ્ટ પેઢી સુધી આપણે આ વસ્તુ પાસ ઓન કરવી જરૂરી છે। અધરવાઇઝ બહારના તહેવારો આવતા રહેશે અને આપણા પોતાના જે પોતિકા તહેવારો છે એ ધીમે ધીમે ભૂલાઈ જશે, એટલે આ વસ્તુ જાળવી રાખવી બહુ જ જરૂરી છે। અમારું કારણ એ જ છે કે જેથી કરીને અમે મિત્રો એકબીજાને સાથે હોળી ધૂળેટીમાં આપણને બધાને ખબર જ છે કે રિસ્ટ્રિક્શન હશે અને અમે પણ એને અનફોલો કરવા નથી માંગતા। આજે અમે બધા અહીંયા અકસ્માત મળી ગયા તો મેં થયું કે ચાલો આપણે બધા જ એક નાનું અમથું ગેટ ટુગેધર કરી લઈએ અને હું બધા તરફ એક સાથે બોલીએ ને, અમે બધા જ બરોડાવાસીઓને જે પણ લોકો સાંભળે છે અને અમારા તરફથી દિલથી કહીએ છીએ હેપી હોલી। અબ ખબરો સે લગાતાર અપડેટ રહેના હુઆ આસાન બીઆરજી ન્યૂઝ આપકે મોબાઈલ સ્ક્રીન પર। આજ હી બીઆરજી ન્યૂઝ કી મોબાઈલ એપ ગૂગલ પ્લે સ્ટોર ઓર એપ સ્ટોર સે ડાઉનલોડ કરે ઓર ખબરો સે લગાતાર જુડે રહે।